આજના યુવાનોને એકવાર ફરીથી આપણે આપણા બાપુ સાથે જોડી શકીએ એ માટેનો પ્રયત્ન કરનારા લોકો અને બાપુના વારસાને જાળવનાર એક એવી વિચારધારા આજે આપણી સાથે મંચ ઉપર હશે. હવેનું જે સેશન છે એનું સંચાલન કરવા માટે હું કાજલ ઓઝા વૈદ્યને મંચ પર બોલાવીશ. કાજલ ઓઝા વૈદ્ય, આ નામ અમદાવાદની દરેકે દરેક વ્યક્તિ, ગુજરાતની દરેકે દરેક વ્યક્તિ, દરેકે દરેક ગુજરાતીમાં જાણીતું છે. પત્રકાર દિગંત ઓઝાના પુત્રી કાજલબેન સફળ લેખિકા, કવિયત્રી, સંચાલક રહ્યા છે. હિન્દી અને ગુજરાતી સિનેમા તેમજ ટેલિવિઝન, ગુજરાતી મેગેઝિન્સ તથા ડેલી ન્યૂઝ પેપરમાં કટાર લેખન અને પત્રકારત્વ એમણે કર્યું છે. એ સિવાય એમની સાથે બીજા બે લોકો જોડાવાના છે. એક કે જેમણે ગાંધીગીરીને યુવાનો સુધી પહોંચાડી, મુન્નાભાઈ લગેરો મુન્નાભાઈ, થ્રી ઇડિયટ્સ પીકે સુધી અમદાવાદ અને ગુજરાતીઓનું નામ અને કામ એ આખા ભારત અને હિન્દી ફિલ્મ જગતના દરેકે દરેક ચાહકો જે છે એમના સુધી પહોંચાડનાર અને સાથે સાથે ગાંધી વિચારને યુવાનો સુધી પહોંચાડનાર અભિજાત જોશી આપણી સાથે થોડાક સમયમાં આવશે. મંચ ઉપર ગાંધી વારસાની ઓળખ, ગાંધી વિચાર, ગાંધી સમય પ્રવાહની ઓળખ. જ્યારે ગાંધીજી ભારત આવ્યાને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે એ સમયમાં આપણે ખૂબ સદભાગી છીએ કે આજે આપણી સાથે આ વિષય પર વાત કરવા માટે એમનું જ કુટુંબ રાજમોહન ગાંધી આપણી સાથે જોડાઈ રહ્યા છે. અને આ સેશનનું સંચાલન કરશે કાજલબેન ઓઝા. ગાંધી વિચાર પર આજે આપણે વાત કરીશું. સમય ખાસો ગયો છે એટલે બીજી લાંબી વાત કર્યા વિના સીધી મુદ્દા પર આવું. રાજમોહનજી આપણી સાથે છે, દેવદાસભાઈના પુત્ર છે, ગાંધીજીના ગ્રેન્ડસન, પૌત્ર છે. પત્રકારત્વથી શરૂ કરીને એજ્યુકેશન સુધીનો એમનો વ્યાપ છે. હ્યુમન રાઇટ્સ પર એમણે કામ કર્યું છે. હિંમત નામનું એક સામયિક એમણે 17 વર્ષ સુધી ચલાવ્યું, જે ઇમરજન્સીના સમયમાં પણ ચાલતું રહ્યું. એ વિશે પણ આપણે વાત કરીશું. ઇન્ડિયન એક્સપ્રેસના તંત્રી રહી ચૂક્યા છે. હ્યુમન રાઇટ્સ વિશે ઘણું લાંબુ અને વિસ્તૃત કામ કર્યું છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના પ્રોફેસર રહી ચૂક્યા છે અને હવે આપણી સાથે આજે આજના દિવસે ગાંધી વિચાર પર વાત કરવા માટે ઉપસ્થિત છે. અભિજાત વિશે એક સરસ વાતથી મારે એની ઓળખાણ આપવી છે. ટ્રેનમાં એક દિવસ હું પ્રવાસ કરતી હતી કર્ણાવતીમાં અને ફોન પર હું કોઈની સાથે વાત કરતી હતી કે મારે ટેલિટબીઝ જોઈએ છે. ટેલિટબીઝની સીડીઝ અથવા ડીવીડીઝ એ વખતે બહુ જ અઘરી અને હું ઇંગ્લેન્ડ કોઈની સાથે મોટા મોટા અવાજે વાત કરતી હતી અને થોડી વાર પછી એક સજ્જન મારી પાસે આવ્યા અને એમણે કહ્યું કે તમે કોઈની સાથે ટેલિટબીઝ વિશે વાત કરતા હતા? તો મેં કહ્યું હા. કોના માટે જોઈએ છે? તો કે મેં કહ્યું કે મને મારા દીકરા માટે જોઈએ છે કે અંગ્રેજી શીખવવા માટે એનાથી ઉત્તમ કાંઈ નથી બેન. અને આ વાત એમણે અત્યંત શુદ્ધ ગુજરાતી ઉચ્ચારો સાથે કહી. અંગ્રેજીના પ્રોફેસર અને જેમના ડીએનએમાં ભાષા છે એવા બંને ભાઈઓ અભિજાત અને સૌમ્ય આપણી સાથે છે આજે. અભિજાત જોશી, એમને વિશે કોઈ ઓળખાણની હવે ગુજરાતને જરૂર નથી. સ્વભાવે અને પ્રકૃતિએ પ્રોફેસર અને કાર્ય લેખક એવા અભિજાતભાઈ આપણી સાથે છે. સર, સબસે પહેલે આપસે યે પૂછના, ગુજરાતી મેં બાત કર સકતે હૈ કે હિન્દી મેં બાત કરું? આપ ગુજરાતી મેં પૂછીએ, મેં હિન્દી મેં જવાબ દુંગા. ક્યા બાત હૈ, ઇસસે બડા મુજે લગતા હૈ ભાષા કા સમન્વય ઓર કોઈ હો નહીં સકતા. સૌથી પહેલા મારે આપને એ પૂછવું છે સર કે આપ ગાંધીજી આજે 30 તારીખ વિશ્વ શહીદ દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ અને આજે આજની સાંજે ગાંધીજીને ગોળી મારીને એમની હત્યા કરવામાં આવી અને એ દિવસની વાત આજે આપણે યાદ કરીને ગાંધી વિચારને સાહિત્ય સાથે જોડવાનો, યુવાનો સાથે જોડવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે મારે તમને પહેલો સવાલ એ પૂછવું છે સર કે આજના દિવસે ગાંધી કેટલા પ્રસ્તુત છે? इसका तो उत्तर आप सभी दे सकते हैं, आप ही दे सकते हैं. इसका उत्तर देने में मुझे कुछ एक्सपर्टीज नहीं है, बल्कि मैं तो काफ़ी बूढ़ा हो चुका हूं, तो आज के युवा क्या सोच रहे हैं उसके बारे में जानकारी मुझे तो कम है. ये सवाल तो मुझे आप सबसे पूछना चाहिए. लेकिन इतना मैं कह सकता हूं कि दुनिया भर में मैं घूमता हूं, मैंने अमेरिका में भी प्रोफेसरी की है और
दुनिया के युवा वर्ग में गांधी जी के बारे में बहुत रुचि है, ये तो मैं कह सकता हूँ। जैसा कि बताया गया है कि करेंसी नोट में गांधी का नाम है और लोगों के भाषणों में गांधी का नाम आता है, लेकिन उससे हम ज़्यादा निष्कर्ष नहीं निकाल सकते हैं। युवा के दिल में मन में गांधी के बारे में क्या ख्याल है ये तो युवा जानते हैं, मैं कम जानता हूँ। अभिजात, पहलो डायलॉग फिल्म नो शुरू थाय छे त्यारे पूछे छे कि 2 अक्टूबर को क्या होता है, अने ये कहे छे कि मुझे और ज्यादा पता नहीं है भाई, लेकिन 2 अक्टूबर को ड्राई डे होता है। युवानो नोट पर छपायेला गांधी ना फोटा एकत्र करवानो शौक धरावे छे। एक जन ने पूछे छे कि शेनो शौक छे, तो कहे छे कि गांधी ना फोटा भेगा करू छु, बस एनाथी वधारे कोई शौक नथी। तो आ समय जयरे आवी रीते आपणे गांधी ने जोईए छे त्यारे गांधी ने प्रस्तुत करीने गांधीगिरी ने एक रिवाइव करीने तमे जे विचार मुक्यो छे ए हजी एटलो ज प्रस्तुत छे कि फिल्म साथे पूरो थई गयो। फिल्म नी अंदर ज एक डायलॉग छे कि जमाने बदलते रहेंगे लेकिन मेरे विचार किसी ना किसी के भेजे में केमिकल लोचा करते रहेंगे। એટલે હું બિલકુલ શ્રદ્ધાપૂર્વક માનું છું કે આ વિચારો ક્યાંય જવાના નથી। ભગતસિંહની પણ જે આખરી પોએમ છે એમાં એમણે એ જ લખેલું છે કે હવાઓ મેં રહેગી હમારે ખ્યાલો કી બિજલી, રાઈટ। એ જ પ્રમાણે ગાંધીજીના જે વિચારો છે એ 3 ગોળીઓથી એનું મૃત્યુ થવાનું નથી। ઇનફેક્ટ મેં 2004માં જે સૌથી પહેલો સીન લખ્યો જેના લીધે મને એકચ્યુઅલી આ કામ મળ્યું ફિલ્મ લખવાનું, એ સીન જ આ અંગેનો હતો। કારણ કે 2004માં જ્યારે મેં સૌથી પહેલા મુન્ના અને ગાંધીને ભેગા કરવાનો જે આઈડિયા હતો એ મારો નહોતો, એ રાજકુમાર હિરાનીનો આઈડિયા હતો। અને એમણે મારી સાથે જ્યારે આ આઈડિયા શેર કર્યો ત્યારે એમણે મને એક વાત કરી, મને અદ્ભુત વિચાર લાગ્યો કે મુન્ના અને ગાંધીજી મળે, એ વિચાર જ બહુ ભવ્ય છે અને આની પર મારે કામ કરવું છે। મેં ઇમિડિયેટલી કહ્યું કે આઈ વોન્ટ ટુ વર્ક ઓન ધીસ। અને મારી એક જ મુશ્કેલી હતી કે જે વિચાર હતો એ વખતે ફિલ્મનો, એમાં વાર્તા એવી હતી કે મુન્ના મીટ્સ ગાંધીજી ગોસ્ટ, ગાંધીજીના આત્મા સાથે એનું એક કનેક્શન થાય છે, એટલે ગાંધીજી કમ્સ એઝ અ ગોસ્ટ। અને મને તરત જ વિચાર આવ્યો કે જો આપણે આ કરીએ તો એનો અર્થ એમ જ થાય કે આજે પણ આપણું માર્ગદર્શન કરવા માટે બાપુએ પોતે પાછા આવવું પડે। અને મને આ વાત મને એવું લાગ્યું, મેં નમ્રપણે કહ્યું એવું કે હું બરાબર ઓળખતો નહોતો એમને, મેં કહું કે આ વાત બરાબર નથી, વાત એવી હોવી જોઈએ કે મુન્ના હેલ્યુસિનેટ્સ ધેટ હી કેન સી ગાંધી, ગાંધી ઇઝ ઇન હિઝ માઇન્ડ। કારણ કે જે પ્રસ્તુત છે અને જે ઇટર્નલ છે એ ગાંધીજીના વિચારો છે, અને એટલા માટે જ આ કેમિકલ લોચાનો કોન્સેપ્ટ અમે ઊભો કર્યો। અને એની પાછળ એક નાનકડી વાત હતી, એક નિરંજન ભગત સાહેબનો ક્લાસ હતો એચકેમાં, એમણે લગભગ 1985માં આ વાર્તા કહેલી, એમના એક મિત્ર હતા આંદ્રે શ્વાબ કરીને, અને નાઝી ઓક્યુપેશન હતું પેરિસનું, એ વખતે એમના ફ્રેન્ચ મિત્રનો ભાઈ એને બહાર લઈ જઈને ગોળી મારેલી ફોર બિંગ અ કોમ્યુનિસ્ટ, અને જ્યારે વેન હી વોઝ બિંગ લેટ થ્રુ ધ સ્ટ્રીટ્સ ઓફ પેરિસ ત્યારે એવા નારા લગાવતા હતા કે બુલેટ્સ કેનોટ કિલ માય થોટ્સ। અને આ વાતનો મેં પહેલો સીન બનાવ્યો, ફિલ્મની અંદર આ સીન છેલ્લે આવે છે, પણ ધીસ વોઝ અ વેરી ફર્સ્ટ સીન આઈ રોટ એન્ડ સેન્ટ ઇટ ટુ રાજુ, જ્યાં ગાંધીજી એવું કહે છે કે મેરે વિચાર 3 ગોલીઓ સે નહીં મરેંગે, જમાને બદલતે રહેંગે, લેકિન મેરે વિચાર કિસી ના કિસી કે ભેજે મેં કેમિકલ લોચા કરતે રહેંગે। સો ગાંધીજીના વિચારો એ અમર છે, એમાં શંકા નથી। सर आपसे ये पूछना चाहूंगी कि जब आप अपना सामयिक चला रहे थे और जब इमरजेंसी आई तो क्या आपके अंदर से भी वही गांधीगिरी निकली जो कहीं आपके डीएनए में है, जैसे इन्होंने कहा कि किसी ना किसी के दिमाग में लोचा करते रहेंगे, तो आपके तो सीधे डीएनए में है। तो जैसे इन्होंने कहा कि बुलेट से गांधी के विचार उनका अंत नहीं होता है, बल्कि ये कहना चाहिए कि उस बुलेट की वजह से गांधी के विचार और भी दुनिया भर में फैल गए, है ना। तो આજે જ્યારે કોઈ પણ કિંમત ચૂકવવી પડે એવી વાત સાથે આપણી વાત કહેવાની વાત આવે, તો તમે એક યુવાન તરીકે શું માનો છો કે ખરેખર આવું થઈ શકે છે, આવું શક્ય છે કે માત્ર આદર્શ છે? જો બધાની અંદર જે એમણે હિંમત બતાવી એ એક્સપેક્ટ કરવી અશક્ય છે,
એટલે જો સાચો જવાબ આનો આપું તો એ બનશે કે દરેક માણસ પાસે આ વસ્તુ એક્સપેક્ટ નહીં કરી શકાય. મારી અંદર એ તાકાત નથી જે એમણે બતાવી એ વખતે. અને એટલે જ્યારે આ સ્ટેજ પર દાખલ થયા ત્યારે મેં નીચે નમીને એમનું વંદન કર્યું. એટલે એવું એક્સપેક્ટ કરવું ઇમ્પોસિબલ છે કે દરેક માણસની અંદર એક હિરોઇક વસ્તુ પડી હોય. એટલે કદાચ એ વસ્તુને હું આદર્શ ગણું અને એ આદર્શ જે લોકો નિભાવી શકે એમને આપણે સલામ કરીએ. પણ બીજી અનેક વસ્તુઓ છે જે નાની નાની વસ્તુઓ છે જે દરેક માણસ માટે શક્ય છે. જેમ બને એટલું સાચું બોલવાનો પ્રયત્ન કરો, બને એટલા નિર્ભય રહો, કોઈની ચમચાગીરી વધારે નહીં કરવી, સીધી વાત કરવી, દુશ્મન સાથે દુશ્મની નહીં રાખવી પણ એની સાથે ડિબેટનો અપ્રોચ રાખવો, એની સાથે વાતચીત કરવી, આ બધી વસ્તુઓ એ માણસ માત્ર માટે શક્ય છે. એટલે બીજો એક ડાયલોગ છે જે અમે ફિલ્મની અંદર નહીં રહી શક્યા પણ એનાથી હું બહુ પ્રભાવિત હતો અને આખી ફિલ્મ લખતી વખતે આ વાતનું મેં ખાસ ધ્યાન રાખેલું. અને એ બર્ટોલ્ડ બ્રેખ્ટના નાટકનો ડાયલોગ છે ગેલિલિયો વોઝ ધ પ્લે. અને એમાં એવું બને છે કે ગેલિલિયો ને બતા એ કહે છે કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહી છે ત્યારે ચર્ચ એને કહે છે કે જો તું આ કરીશ તો તને અમે રેક ઉપર મૂકીશું. સો ઇઝ શોન દેટ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ ટોર્ચર એન્ડ ગેલિલિયો કોલેપ્સિસ. એને થાય છે કે આ તો મારાથી સહન નહીં થાય. એટલે કહે છે કે સારું તમે જે કહો એ. અને એ પોતાનો રિસર્ચ પછી ખાનગીમાં ચાલુ રાખે છે. પણ જ્યારે આ ચર્ચમાંથી એ બહાર આવે છે ત્યારે એનો શિષ્યગણ ઉભેલો છે અને એને ઇન્સલ્ટ કરે છે ગેલિલિયોને. કારણ કે એ લોકોને એવું હતું કે ગેલિલિયો તો નહીં ઝૂકે, બીજા બધા ઝૂકી જાય પણ ગેલિલિયો નહીં ઝૂકે. એટલે એનો શિષ્યગણ એને એવું કહે છે, એમાંથી એક જણ કહે છે, અનલકી ઇઝ ધ લેન્ડ દેટ લેક્સ હીરોઝ. જે દેશમાં હીરો નથી એ દેશનું બહુ બદભાગ્ય છે. ત્યારે ગેલિલિયો જવાબ આપે છે, અનલકી ઇઝ ધ લેન્ડ દેટ નીડ્સ હીરોઝ. બધા લોકો થોડી ઘણી ગાંધીગીરી કરશે તો બહુ મોટા હીરોની આવશ્યકતા નહીં રહે. પણ એક એવો માહોલ ઉભો થયો છે કે બધા પોતપોતાનું કામ કરવું, જે એક સેલ્ફિશનેસ હોય છે, અને પછી જે મહાન કામ કરે છે એની આગળ માત્ર ઝૂકીને છૂટી જવું છે. સો એની સામેની એ વાત હતી. તો હું તમારા પ્રશ્નનો જવાબ એ છે કે દરેક માણસની અંદર એવી હિંમત નહીં આવે પણ થોડી ઘણી ગાંધીગીરી દરેક માટે શક્ય. સર, યે ગાંધીગીરી શબ્દ જહાં સે આયા, આપ ઉસકે સાથ કિતના જુડ સકે ઓર આપકો ક્યા લગતા હૈ કે યે શબ્દ કે સાથ આપકા ઇમોશન કિતની હદ તક ઉસકો સ્વીકાર કર સકતા હૈ? યાર આપ અગર ગાંધીજી હોતે ઓર કોઈ કહેતા કે ગાંધીગીરી દાદાગીરી કે સાથ જુડા હુઆ યે શબ્દ, તો વો ક્યા સોચતે? મુજે શબ્દ બહોત પસંદ હૈ. ક્યા બાત. और हम तो जो गुंडे हैं दुनिया के वहाँ तक पहुँचना चाहिए, इसलिए गांधीगिरी तो बहुत ही अच्छा शब्द है. और अब अभिजात भाई बता रहे थे कि उन्होंने मेरा आदर किया और सब में हिम्मत नहीं हो सकती है, पता नहीं उसमें कितना सत्य है. लेकिन मैं ये ज़रूर कहूँगा कि जो इन्होंने गांधीगिरी के द्वारा दुनिया भर को समझाया है वो मेरी हिम्मत से तो 100 गुना 10,000 गुना पड़ेगा. और जब कला और साहित्य थोड़ी सी हिम्मत के साथ जुड़ जाए तो हम दुनिया को बदल देंगे. तो आप सब जो यहाँ मौजूद हैं, जो साहित्य की पूजा करते हैं, जो साहित्यकार हैं, शायद कलाकार हैं, शायद आपको अगर लगता है कि हिम्मत हमारे में जितनी होनी चाहिए उतनी नहीं है, लेकिन वो भी शायद एक किस्म का भ्रम है. थोड़ी सी हिम्मत और आपकी कला हमारा देश और हमारी दुनिया बदलने वाली है. जब ये बात हो रही है कि गांधी जी कला और साहित्य की, तो गांधी जी ने अपने साहित्यकार तरीके पर बहु मोटू एमनु प्रदान छे, जेने विषय भाग्येज कोई क्यारे बात करी छे. ખાદી અથવા ગાંધીગીરી અથવા સત્યાગ્રહ અથવા બીજી વાતો ઘણી થઈ છે, પણ એમનું લિટરેચર આપણી પાસે આજે એમનો અક્ષરદેહ ઉપસ્થિત છે અને નવજીવનમાંથી જ્યારે વિવેક આપણી સાથે હોય ત્યારે નવજીવન
પ્રકાશન પહેલી વાર લોકો સુધી સાહિત્ય આ રીતે પહોંચાડી શકાય એ વાત ગાંધીજી લઈને આવ્યા. હવે પછી કોઈને જોડણી કરવાનો અધિકાર નથી એવું વ્યાકરણ અને એવી જોડણીનું પુસ્તક સાત ગુજરાતી કોષ એમણે આપ્યો. અને સાથે સાથે જર્નલિઝમની વાત કે પત્રકારત્વથી જ લોકો સુધી પહોંચી શકાશે. તો સર, તમે પણ પત્રકાર રહ્યા છો, તમે પણ ઇન્ડિયન એક્સપ્રેસ એડિટ કર્યું છે, હિંમત ચલાવ્યું છે, ક્યાં સુધી તમને લાગે છે કે આ દેશનું પત્રકારત્વ આજે જે સ્થિતિમાં છે એ સ્થિતિ વિશે શું કહેશો અને ગાંધી તરીકે સ્થિતિને તમે કેવી રીતે જુઓ છો? જબ મેં ગાંધી કે અમદાવાદ કે લોકો કે સામને બેઠા હું તો મેં કેસે નિરાશ હો સકતા, મુજે તો બહુત આશા હૈ. ઓર જો આપને બતાયા કિતની સહી બાત હૈ. ઓર મુજે ભી કઈ બાત જબ મેને ગાંધી કી જીવની મેને ભી લિખી હૈ ના, કઈઓને લિખી હૈ, મેને ભી ગાંધી કી 700 પેજ કી લિખી હૈ. વૈસે ગાંધી કી જીવની જો મેને અંગ્રેજી મેં લિખી હૈ, હિન્દી મેં છપ ચુકી હૈ, મરાઠી મેં છપ ચુકી હૈ, કન્નડ મેં છપ ચુકી હૈ, લેકિન ગુજરાતી મેં અભી તક નહીં છપી હૈ. તો ગાંધી કે બારે મેં જબ મેને કુછ રિસર્ચ કિયા તો મેને અપને આપસે પૂછા કે યે ગાંધી જો ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ મેં ગયા થા, એલ્ફ્રેડ સ્કૂલ મેં, ઓર છોટી ક્લાસ કે બાદ બડી ક્લાસો મેં તો વહાં અંગ્રેજી મેં પઢા ગયા થા, ઓર ફિર વો અપને માં બાપ કે સાથ આસાની સે બોલ ભી નહીં પાયા ક્યોંકિ વો લોગ તો ઇતની અંગ્રેજી નહીં સમજતે થે, લેકિન ઇસ ગાંધી ને ગુજરાતી કેસે બઢિયા સીખ લી ઓર ગુજરાતી કો અપના જીવન દિયા, ગુજરાતી સે ઉનકા પ્રેમ હો ગયા, ગુજરાતી ભાષા કો કા ભી વિકાસ ગાંધી કે દ્વારા ભી હુઆ. યે એક રિસર્ચ કા સવાલ હૈ, ગાંધી કી ગુજરાતી પર બહોત ઓર ભી રિસર્ચ હોના ચાહિયે, ઓર કેસે ગાંધીજી ને ગુજરાતી પે ઇતની માસ્ટરી હાસિલ કર લી, ક્યોંકિ સ્કૂલ કે બાદ વો ઇંગ્લેન્ડ ગયે, ઉસકે બાદ એક આધ સાલ યહાં રહે ઓર ફિર 20 સાલ દક્ષિણ અફ્રીકા ગયે. એસે મેં ગાંધીજી ગુજરાતી કે ઇતને માહિર કેસે હો ગયે, યે એક રિસર્ચ કા વિષય. આ અંગે થોડી વાત કરું. મેં કાકા સાહેબ કાલેલકરનો લેખ વાંચેલો જેમાં એમણે કહેલું કે એમને અને મહાદેવભાઈને પોતાની ગુજરાતી વિશે ખાસો આત્મવિશ્વાસ હતો અને એક અન્ડરસ્ટેન્ડિંગ હતું કે ગુજરાતીની વાત આવે એટલે ગાંધીજી એમને પૂછે, સ્વામી આનંદને પૂછે, કાકા સાહેબને પૂછે, મહાદેવભાઈને પૂછે. અને એમણે કાકા સાહેબે એવું લખ્યું છે કે તેમ છતાં જે સૌથી સચોટ અને સૌથી વેધક વાત આવતી હતી એ ગાંધીજીની પોતાની વાણીમાંથી જ આવતી હતી અને સહજપણે આવતી હતી. એનો એક એમણે દાખલો આપ્યો છે કે કોઈ ગાર્ડિયન મેગેઝિનમાં એક આર્ટિકલ આવેલો અને એનું મથાળું હતું ડાન્સ ઓફ ડેથ. તો કાકા સાહેબે એનો અનુવાદ કરેલો મૃત્યુનું તાંડવ અને ગાંધીજીને એમણે અનુવાદ બતાવ્યો અને અનુવાદ યોગ્ય લાગ્યો, પણ એમણે કહ્યું કે આ જે મથાળું છે એ બરાબર નથી. જો હું હોઉં તો હું મથાળું આપું, એનું શીર્ષક આપું પતંગ નૃત્ય. જે મોથ, યુ નો, એમને અચાનક મોથ યાદ આવ્યો કે જે કેન્ડલ તરફ ધસી જાય છે અને એના પરથી એમણે કહ્યું કે આ શીર્ષક એવું હોવું જોઈએ, એ વધારે સુંદર છે. અને કાકા સાહેબે આ દાખલો આપ્યો છે અને અદ્ભુત દાખલો છે કે ગાંધીજી એ ભાષાને, એક તો વિચાર, એની ક્લેરિટી, એનું કન્વિક્શન, ભાષા આ બધામાંથી ઘડાતી હોય, એક જબરજસ્ત કન્વિક્શન હોય, એની ક્લેરિટી હોય, અને પછી એ ભાષાનો એ આનંદ લેવાની અને એને કમ્યુનિકેટ કરવાની, એમની કમ્યુનિકેટ કરવાની જે વૃત્તિ હતી એ બહુ જબરજસ્ત હતી. એ કમ્યુનિકેશનને સૌથી ઉપરનું સ્થાન આપતા હતા. અને એટલે જ આપણે જ્યારે આત્મકથા વાંચીએ ત્યારે હજી પણ એવા ફ્રેઝિસ આવે છે જે વાંચીને આપણે મંત્રમુગ્ધ થઈ જઈએ. એટલે સાદો ફ્રેઝ અચાનક આવે કે ગુનો રાંક હોય છે, રાઈટ? કેટલા ઓછા સિલેબલ્સ છે, કેટલું સીધું વાક્ય છે, પણ એની અસર જુઓ. હવે હું ભાષાંતર માને મહાદેવભાઈએ કર્યું છે ભાષાંતર, તેમ છતાં આ વાત પકડાતી નથી. પણ એ પછીનું વાક્ય ગાંધીજીનું આવે છે, પણ હું એક મટી બે ન થયો, રાઈટ? હવે એની જે સિમ્પલિસિટી છે અને સચોટતા છે, આ એમણે એક પોતે જે વિચારક હતા એની સાથે સાથે એમણે એક વાતને ડેવલપ કરેલી એવું મને ભાસે છે. કારણ કે બળવંતરાય ઠાકોર સાહેબ સાથે એમનો નાનપણથી સંબંધ હતો, એટલે મૂકવા ગયા
રાઈટ ચિનુ કાકા યાદ દેવડાવે છે કે એમને બંદર ઉપર મૂકવા ગયેલા અને એ જે એમનો સિલસિલો હતો પત્ર વ્યવહારનો એ છેક સુધી ચાલ્યો. એનું એક અદ્ભુત ઉદાહરણ છે કે બળવંતરાયે એમને એક પત્ર લખેલો અને એમને એક લાંબા ઉપવાસ પછી લખેલો જેમાં એમણે કહેલું કે ચિરંજીવભાઈ મોહન, કારણ કે મોટા હતા, ચિરંજીવભાઈ મોહન, તારી ઉપર આટલું બધું વીતી રહ્યું છે, એનું મને દુઃખ થાય છે, તું મારા ચોપાટીવાળા ઘરે આવ આરામ કરવા માટે. અને એમણે કહ્યું, ગાંધીજીએ સામે જવાબ લખ્યો કે ચી ભાઈ મોહન, એ સંબોધન વાંચીને એટલો આરામ થઈ ગયો કે હવે આરામ કરવા આવવાની જરૂર નથી. इस एनेक्डोट के साथ मैं भी आपसे कुछ पूछना चाहूंगी कि आप क्या उम्र के रहे होंगे, 12 साल 13 साल जब होली लगी? 12.5 तो 1935 इज योर ईयर इफ आई एम नॉट. तो मैं ये जानना चाहूंगी सर कि क्या आपके घर में क्या प्रतिक्रिया, हम तो फर्स्ट हैंड आप जब थे वहां, तो आप ये बताइए कि क्या हुआ उस दिन. तो मेरा जन्म दिल्ली का है और दिल्ली में मैं स्कूल गया और गांधी जी तो अंतिम जब उनके महीने और लगभग 2 वर्ष थे वो इस समय उन्होंने दिल्ली में बिताया और कई बार कई दिन अपने दो भाई और बहन और माँ बाप के साथ मैं गांधी जी की प्रार्थना सभा में दिल्ली में भाग लेता था 1947 में. लेकिन उस दिन आपको कईयों को मालूम होगा कि उनको गोली तो 30 जनवरी को लगी, उससे 10 दिन पहले ये बम विस्फोट की घटना हुई और उससे पहले 13 से 18 जनवरी तक गांधी जी का आखिरी अनशन था. 13 जनवरी, 14 जनवरी, 15 जनवरी, 16 जनवरी, 17 जनवरी, तो मैं 12 साल का था, 12.5 साल का था, तो मुझे लगा कि इस बार तो ये जाने वाली. और उस रोज 18 की सुबह मैं अपने पड़ोसी अरुण पंड्या दिल्ली में फ्लैट में, हमारा फ्लैट था उसके बगल में इनका था, वहाँ मैं अरुण के साथ पिंग पोंग खेल रहा था उसके बरामदे में और मेरे दिल में काफ़ी भय था. मुझे लग रहा था कि गांधी जी मेरे दादा अब शायद जाने वाले हैं. लेकिन उस समय पिंग पोंग खेलते वक्त मेरे दिल में एक अचानक ख्याल आया, नहीं, इनका उपवास बंद होने वाला है और उसी दिन उपवास बंद भी हुआ. तो उनकी प्रार्थना सभा में शामिल होता था और आप में से कुछ को मालूम भी होगा कि उनकी प्रार्थना सभा में, क्योंकि गीता के साथ साथ, भजन के साथ साथ, उपनिषद के साथ साथ कुरान का चैप्टर भी होता था, पहला चैप्टर फतेहा, और कभी कभी दिल्ली में 1947 में 1948 में मैं उनके पास बैठता था और प्रार्थना में जब ये कुरान का पहला चैप्टर अल फतेहा पढ़ाया जाता था उसमें सिर्फ 1 मिनट लगता था, कुछ लोग खड़े होकर कहते थे, हम नहीं सुनना चाहते हैं, बंद करो. तो गांधी जी कहते थे कि बाकी सब तो सुनना चाहते हैं, आप जानते हैं कि इसमें क्या लिखा है, इसमें तो अच्छी बातें लिखी हुई हैं, मैं सबसे पूछता हूं, आपको आपत्ति है कि अगर हम ये पढ़ेंगे? नहीं नहीं हमें तो कोई आपत्ति नहीं है. तो गांधी जी इनसे कहते थे कि तुम भी अपना ऑब्जेक्शन वापस ले लो. वो वापस लेते थे लेकिन कभी कभी वो वापस नहीं भी लेते थे. तो मेरे मन में ये ख्याल आया था कि अगर ये नौजवान लोग जो कभी कभी काफ़ी गुस्से से बोल रहे हैं, अगर मेरे दादा के सामने आते हैं और उनको मारते हैं तो मेरा क्या फ़र्ज होगा, तो ऐसा सवाल मेरे मन में आते थे. लेकिन 30 जनवरी को हमारे स्कूल में एक एथलेटिक्स का प्रोग्राम था, दौड़ में मैं भाग ले रहा था, तो उस रोज़ मैं प्रार्थना सभा में नहीं गया. तो जब मैं और मेरा भाई रामचंद्र हम दोनों वापस घर पहुँचे करीब 5:30 बजे, तो मेरे पिताजी के सेक्रेटरी काली प्रसाद जी थे, वो वहाँ हमारे बिल्डिंग के नीचे खड़े थे. हम दोनों से उन्होंने कहा कि गांधी जी को गोली लगी है, मैं ले जाऊँगा वहाँ, तो वो हमें गाड़ी में बिठा करके ले गए.
उन्होंने उन्हें या तो उन्हें मालूम नहीं था या उन्होंने बताया नहीं कि वो चल बसे थे। तो हम पहुंचे बिड़ला हाउस और बहुत भारी भीड़ थी, अंदर घुसना हमारे लिए मुश्किल था, लेकिन किसी तरह से समझाया कि ये दोनों उनके खोते हैं, हम घुस गए और हम देखा कि गांधी जी तो एक सफ़ेद चद्दर पर लेटे हुए हैं और प्रार्थना हो रही है और भजन हो रहे हैं और फूल हैं। तो तब मुझे मालूम हुआ कि वो चले गए थे। तो ये उस घटना के बारे में आपने पूछा तो मैं जवाब। और एक पौत्र की हैसियत से यार, जब भी आपसे बात हुई, प्यार हुई हुआ या बैठे या बात की, तो कभी उन्होंने अपने सिद्धांत, अपनी बातें आपको सिखाने की, समझाने की कोशिश की? नहीं, वो मेरे पीठ पे जोर से थप्पड़ मारते थे पीठ पर जब मैं प्रणाम करता था। तो हालांकि वो कमजोर थे और अनशन भी किया करते थे, उन पीठ पे जो वो लगाते थे वो मुझे अभी याद है। लेकिन जो मैंने उनसे सीखा, उन्होंने मुझे बिठा करके सिखाने की कोशिश नहीं की, लेकिन जब मैं देखता था कि ये लोग तो गुस्सा कर रहे हैं लेकिन ये बहुत ही स्नेह से उनसे बात कर रहे हैं, अपनी बात से मुकर नहीं रहे हैं, अपनी बात पर टिके हुए हैं लेकिन स्नेह से बात कर रहे हैं, ये मैंने उनसे सीखा। बात ये छे कि आपना संतानो, आपना आसपासना बालको आपने सीसीटीवी कैमरा नी जेम जुए छे। जे माँ बाप फोन पर एम कहे छे कि हूँ बारगम छू, अने पछी पांचमी मिनिटे पोताना बालक ने एम कहे छे कि बेटा जुठ्ठू नहीं बोलवानू, एने माटे कदाच आ बहु मोटो संदेशो छे के माँ जयरे कोई नी साथे बात करती हो त्यारे जईने कहे कि जा बेटा कार्टून जो, અને બાળક ટીવી જોતું હોય ત્યારે એમ કહેવાનું કે ટીવી જુએ છે આખો દિવસ, એને માટે આ બહુ મોટો સંદેશ છે હું માનું છું કે જે જીવે છે એ કહે છે, જે કહે છે એ જીવે છે, એની વચ્ચે કંઈ નથી, વધુ જાણવા જેવું કંઈ બાકી નથી રાખ્યું એમણે, માટે એ ગાંધી છે। એક બીજી વાત અભિજાતભાઈ મારે તમને પૂછવી છે, તો ગુજરાતી સાથેનું તમારું કનેક્ટ, તમે જન્મે મહારાષ્ટ્રીયન છો એટલે ઘરમાં મરાઠી બોલાતી હોય, તો ગુજરાતી સાથેનું તમારું કનેક્ટ અને ગાંધી સાથેનું તમારું કનેક્ટ, એને તમે કઈ રીતે જોડો? હું અહીંયા જ જન્મેલો, મારા પિતાજી મરાઠી છે પણ મારી મા ગુજરાતી છે, અને હું અહીંયા જન્મેલો એટલે માતૃભાષા ગુજરાતી, માતૃભાષા ગુજરાતી, અને અહીંયા જ વિદ્યાનગર હાઈસ્કૂલમાં હું ભણેલો, એટલે કપાસી સાહેબની સ્કૂલ એટલે ગુજરાતી આવડે જ। અહીંયા ચીરુ કાકા બેઠા છે, એ ઘણીવાર સાંજે ત્યાં મેદાનમાં હોય, વાતો ચાલે, તો ગુજરાતી, પછી ગુજરાતી લખવાનું શરૂ કર્યું, થિયેટર પણ મારી વાત નહીં કરીએ કારણ કે આટલી અદ્ભુત વાત, હું ગુજરાતી અને ગાંધી કનેક્ટની વાત કરું છું, ઇન્ક્રેડિબલ, વોટ આઈ જસ્ટ હર્ડ ઇઝ સો ઓવરવેલમિંગ દેટ યસ એન્ડ હી સ્પીક્સ સો લેસ અધરવાઇઝ, સો વોટ વી હિયર ફ્રોમ હિમ ઇઝ ઇટ્સ અનબિલીવેબલ વોટ યુ જસ્ટ સેડ સર। ઇઝ ઇટ ટ્રુ, આઈ હેડ અ ક્વેશ્ચન, આઈ કેનોટ લોકેટ ઇટ અગેન, બટ ડ્યુરિંગ ઇન ધ કોર્સ ઓફ માય રિસર્ચ ફોર લગેરો આઈ રેડ that soon after the event on the 30th Devdas bhai actually went to the cell and confronted the killers, confronted is too strong a word, but met the killers and asked as to why they did it, and I read that once and I have not been able to locate it again, is it true, because I was completely stunned to read that, so if it was true it happened without my knowledge, tawajjuh dete aapka naam nahi lete wo aap samne baithe hain to mujhe ye sawal hai ki aapko wo pehchante hain ya nahi pehchante hain, ya phir personally mujhe aisa lagta hai ki mahatma gandhi ke pate ko agar aap wahan se yaad nahi karte ho to ye gandhi ka apna kuch kehna chahenge sir aap? एक तो सवाल ये है कि सौरभ भाई ने यहाँ से राजमोहन जी का नाम नहीं लिया, या प्रवासी दिन में गांधी परिवार को आमंत्रित नहीं किया गया, या प्रवासी भारतीय दिन में कोचरब में कोई इवेंट नहीं था, वगैरह वगैरह जो भी कॉन्ट्रोवर्सीज हैं आप अखबार में पढ़ चुके, सिर्फ इस पर सर के कमेंट्स हम सुनना चाहेंगे। जहाँ तक प्रवासी दिवस का सवाल है, मुझे निमंत्रण जरूर मिला था, मैं नहीं जा पाया क्योंकि मैं और काम में लगा हुआ था, लेकिन निमंत्रण मुझे ज़रूर मिला था, इतना मैं बताना चाहता हूँ।
जहाँ तक श्री सौरभ पटेल ने मेरा नाम नहीं लिया, मुझे वो सवाल मेरे मन में आया भी नहीं। नमस्कार, मेरा नाम महेंद्र शर्मा है और मैं बापू के विचारों को अपने जीवन में लाने की बहुत कोशिश करता हूँ। अब प्रश्न ये है कि आज के डिप्लोमेटिक ज़माने में जो है सत्य का महत्व, के कई बार क्या होता है कि हम सत्य बोलना चाहते हैं क्योंकि बापू की ताकत ही सत्य थी और उनका प्रथम और जो है सबसे ताकतवर जो है वो हथियार था सत्य। तो सत्य बोलने हम जाते हैं पर कई बार उससे हमारे जीवन में या हमारे परिवार में कुछ ना कुछ रिएक्शन, कुछ ना कुछ प्रॉब्लम्स क्रिएट होते हैं। एम्प्लॉयमेंट में क्लाइंट को कुछ प्रेजेंट करना है और क्लाइंट को हम बोल देते हैं हम ये करते हैं हम यो करते हैं, जो एक्चुअली में हम नहीं करते या हम चमक कैपेबल नहीं हैं। तो इस परिस्थिति में सत्य आज के जीवन में आज के यूथ के लिए क्या इम्पोर्टेंस रखता है? अगर किसी ने आपसे या किसी से कभी भी कहा हो कि सत्य का रास्ता आसान है तो वो पता नहीं कौन से युग में या कौन से प्लैनेट पर हो। इससे बड़ा कोई जवाब नहीं हो सकता। એ રાજમોહનજી માટે છે કે જ્યારે પાર્લામેન્ટરી બોર્ડની મિટિંગ થઈ હતી, વડાપ્રધાનનું જ્યારે સિલેક્શન થવાનું હતું, કોંગ્રેસ પાર્ટી જ્યારે કહ્યું હતું ત્યારે સરદાર જીને બધા જ મેક્સિમમ વોટ્સ મળ્યા હતા, છતાં પણ જવાહરલાલ નહેરુને પ્રધાનમંત્રી એટલે કે ભારતના જે બાગડોર એમના હાથમાં આપવાની હતી। આ વસ્તુ સત્ય જે છે એ બહુ જ અનફોલ્ડ છે, ઘણી બધી વાતો એના માટે લખાણી છે, પરંતુ એનો સત્ય એનો સાચો જવાબ શું છે? કેમ એમને ભારતની બાગડોર આપવામાં આવી હતી અને કેમ સરદારને નહીં? મેરી પુસ્તક સરદાર પટેલ કી જીવની મેં હૈ, અગર આપ પઢના ચાહતે હૈ તો આપ વહાં દેખ સકતે હૈ। લેકિન हाँ मैं और क्या कहूँ, मैं और लंबा कह सकता हूँ लेकिन ज़रूरत नहीं जी। मारी एक बीजी पर रिक्वेस्ट है कि आपने गांधी विचार साहित्य ने साथे અત્યારે અહીંયા ચર્ચી રહ્યા છીએ। હા પણ એટલે એ કાળાની સાથે જોડાયેલા પ્રશ્નોને પણ આવરવા જોઈએ। નમ્ર ભાવે જાણ કરું છું કે હું ગાંધી કથા કરું છું। સરદારને પ્રથમ વડાપ્રધાન કેમ ન બનાવ્યા એ જે છે આપણું 1975 પછીનું રાજકારણ છે અને આપણી ભૌતિક અપ્રામાણિકતા એટલી છે આપણા દેશમાં કે ગાંધીજીએ તો નહેરુને એક જ વખત વડાપ્રધાન બનાવ્યા હતા, ભારતની પ્રજાએ નહેરુને 3 વખત વડાપ્રધાન બનાવ્યા હતા, 3-3 ચૂંટણીમાં। मेरा सवाल राजमोहन गांधी जी से है जी। आप गांधी जी के पोते हैं, कभी भी कहीं भी गांधी जी के लिए कुछ खराब या गलत बात बोली जाए, कसा तो जे गुजराती में कहवाई ते वो बोलाए, तेरे आप क्यों फील करो छो? कि कई लोग गांधी जी को अपने रिश्तेदार अपने बाप या दादा मानते हैं, तो जैसा उनको लगता है अपने दिल में वैसा ही मुझे लगता है। और जब उनकी बहुएं और भी बच्चे पैदा करती थीं तो जहाँ तक हो सके हर वक्त कस्तूरबा वहाँ मौजूद होती थी। तो मैं ये नहीं कहता हूँ कि मुझे याद है, लेकिन मुझे ये मालूम है कि जब मेरा जन्म हुआ तब कस्तूरबा थी दिल्ली में। जब वो आगा खान में कैदी थीं और उनके अंतिम दिन आ चुके थे तो परिवार के लोगों को जेल जाने की अनुमति दी गई थी अंग्रेज सरकार ने, तो तब मैं गया था और आखिरी बार उनसे मुलाकात मुझे हुई थी उनके मृत्यु से कुछ ही दिन पहले पूना में। और उससे पहले भी मैं जब उनसे मिला था सेवाग्राम में 1942 में, उस समय मेरी उम्र 7 साल की थी, तो मेरी स्मरण शक्ति इतनी बढ़िया तो है नहीं, लेकिन जिस तरह से वो प्यार करती थीं और ये मेरी बहन बताती है, लेकिन मुझे भी लगता है कि ये मैंने अपने आप महसूस किया है कि उनके कपड़ों से उनके एम्ब्रेस से जो सुगंध मिलती थी वो मुझे अब तक याद है। क्या बात। हेलो सर, साहित्यकार गांधी जी आ बात तो आनो कोई मुकाबलो नहीं। साहित्यकार गांधी जी नी बात थाय छे त्यारे हमने कस्तूरबा साथेना बे प्रसंगो लख्या छे જે મહાનતમ છે કદાચ, અને સલીલભાઈ મને પાછળથી યાદ આવે, એક તો છે કે જ્યારે એમને દક્ષિણ આફ્રિકા છોડતા હતા ત્યારે એક બહુ કિંમતી હાર આપવામાં આવ્યો અને એ હાર એમને સાર્વજનિક કામ માટે પાછો સોંપી દેવો હતો જનતાને, અને એમ કસ્તુરબા સાથેના એમનો જે સંવાદ છે એ વખતનો એ
અમારા કોઈ ડાયલોગ રાઇટરોની તાકાત નથી કે ક્યારે એ લેવલના ડાયલોગ અમે લખી શકીએ. ઉસમેં જો ગાંધીજી ને લિખા હૈ ગાંધી કસ્તુરબા કા ડિસ્કશન, ઉસમેં જો કસ્તુરબા બોલતી હૈ વો જબ દ્રૌપદી બોલતી હૈ ઉસકે મુકાબલે કા હૈ, બિલકુલ ઉસકે મુકાબલે કા. અને એક બીજો પ્રસંગ છે કે જ્યારે લડતા હતા કે જનરલ સ્માર્ટ સે કાયદો લાવવાની કોશિશ કરી કે લગ્ન આ રીતના થાય અને રજિસ્ટર થાય સાઉથ આફ્રિકામાં તો જ એ વેલિડ ગણાય, એ પછીનો એમનો સંવાદ બહુ અદ્ભુત છે કે જઈને એ કસુરબાને કહે છે કે પેલા જનરલ સ્મટ્સનું કહેવું એવું છે કે આપણા લગ્ન થયા જ નથી. અને કસુરબા કહે છે કેમ વળી એ મુઓ એવું કેમ કહે છે. અને પછી એમનો સંવાદ ચાલે છે અને અંતે ગાંધીજી કહે છે કે આપ આના માટે સો દેટ્સ હાઉ હી કમ્યુનિકેટેડ વિથ હર, ઇટ્સ સો ડાયરેક્ટ એન્ડ સો બ્રિલિયન્ટ, શી અન્ડરસ્ટુડ ધેટ. અને પછી કહે છે કે આ કામ માટે તું જેલમાં જવા તૈયાર છે, એ કહે છે હું તૈયાર છું. પછી કહે છે કે પણ હું જે જેલમાં જઉં એ જ જેલમાં તું જાય એવું ન પણ બને. અને એ વખતે એમની તબિયત નાજુક હતી કસુરબાની. અને એક એક મોમેન્ટ એવી આવે છે કે જ્યારે એ કહે છે કે કદાચ એવું બને કે જેલમાં મૃત્યુ પણ થાય, પણ એવું બનશે તો હું તને જગદંબાની જેમ પૂજીશ. એન્ડ વેરી થોટ પ્રોવોકિંગ મૂવી. માય ક્વેશ્ચન ઇઝ if Gandhiji would have existed today, would movie have gone through the same controversies, the controversy it went through? Agar Gandhi philosophy aaj hai and still movie is going through those controversies, if Gandhiji would have existed today, would the movie have gone through the same controversies? Yeah, I think it would have gone through the same controversy, but it would have been our privilege to see what kind of answers he would have come up with. They would have been immortal. And I'm sure he would have come up with some great humor which he always had. Brahmacharya nu mahatmya Gandhi ji overestimate karta hai, wo karu? બહુ નમ્રપણે અને બહુ જ અત્યારે જૂઠું નહીં બોલી શકું એટલે કહેવું પડશે કે હા મને એવું લાગે છે. મારી કોઈ હેસિયત નથી આ વાત પર વાત કરવાની, પણ તેમ છતાં મારો પોતાનો અંગત અભિપ્રાય એ છે કે એ એક એ જે વાત હતી એની સાથે સહમત થવું મારા માટે અશક્ય છે. ફેમિલી પ્લાનિંગ ઉપર અથવા તો બ્રહ્મચર્ય વિશેના એમના વિચારો હતા એની સાથે હું સહમત થઈ શકતો નથી. અને એટલે જ્યારે અમે ઉન્નાભાઈ લખતા હતા ત્યારે એક બાબા અમટેની કવિતા યાદ આવતી હતી કે એમણે શરૂઆત એવી કરી છે કે ગાંધીલા પર્યાય નહીં, પણ કાવ્ય ચાલે છે આગળ અને અંતમાં એવું કહે છે કે ગાંધીજી પ્રેરણેલા પર્યાય નહીં. એટલે ધ ઇન્સ્પિરેશન ધેટ ગાંધી પ્રોવાઇડ્સ is matchless, it's unsurpassable. So, dhime dhime lagti vakte mein ek conclusion par pahuncha ke what we are going to follow is not Gandhivad but Gandhigiri, karke the inspiration that he provides is so great, the nuances of some of the other thoughts can be debated, can be contested, they change with time. I think he too would have seen it in that same light. Drishtikon se zarur aisa lagta hai कि जिस प्रकार गांधी जी ने ब्रह्मचर्य की बात हर एक इंसान के लिए की और हर एक परिवार के लिए की वो इतनी प्रैक्टिकल नहीं लगती है. लेकिन मैं ये भी कहूँगा कि ये जो सवाल है सेक्स का, लस्ट का, ये एक बहुत अहम सवाल दुनिया के बारे में है. तो गांधी जी ने बहुत बहादुरी से उस सवाल का सामना किया और हम सबको दुनिया को इस सवाल का सामना करना पड़ेगा. ગાંધીજીને કોઈએ ક્યારેય ન ભૂલવા જોઈએ એ સત્ય છે, કારણ કે દેશ માટે એમણે જે કર્યું છે એ વાત હકીકત છે. બીજી વાત કે સત્ય અત્યારે દરેક જણનું પોતાનું થઈ ગયું, હા એ જ કહું છું કે દરેક જણનું સત્ય અત્યારે પોતાનું થઈ ગયું છે. ત્રીજી વસ્તુ એ છે કે અત્યારે કોઈ પણ વસ્તુઓ કરાવી હોય લોકોને તો એના માટે દંડ જો કરે તો થતું હોય છે. તો આ યુગની અંદર ગાંધીજીને કઈ રીતે લોકોને યાદ દેવડાવવું જોઈએ, જેમ કે એક ફિલ્મ તરીકે પ્રોજેક્ટ કરીને વાત કરી, તો બીજું શું કરવું જોઈએ ઓર ક્યા ક્યા હો સકતા હૈ ઉનકો યાદ દિલાને કે લિયે. દેખિયે મેરા ઉદ્દેશ્ય ગાંધીજી કી યાદ પ્રિઝર્વ કરને કા નહીં હૈ. મેં ચાહતા હું કે હમારે દેશ મેં અચ્છાઈ હો, પરિવર્તન હો, તરક્કી હો. અગર વો તરક્કી ગાંધીજી કો ભૂલને સે હો સકતી હૈ તો મુજે ઉસમે કોઈ આપત્તિ નહીં હૈ. આ કાર્યક્રમ પૂરો કરતા પહેલા મારે એક નાનકડી વાત કહેવી છે.
કે ગાંધી જ્યારે પરફોર્મ કરતા હતા બેન કિંગ્સલે, ત્યારે એમણે કહ્યું કે મેં શરાબ છોડી, મેં સિગરેટ છોડી, એની અંદર ઘણું બધું બદલાયું એવું એમણે સ્વીકાર્યું. ગાંધી વાંચતા, ગાંધી લખતા ઘણા લોકોમાં ઘણું બધું બદલાયું છે. ઘણા લોકો એવું સ્વીકારે છે કે ગાંધી સાથે જોડાવાથી ભીતર કશુંક બદલાય છે, જો એમને વાંચવામાં આવે, સમજવામાં આવે અને અનુભવવામાં આવે તો. છેલ્લા 3 વર્ષથી એક યંગ છોકરો ગાંધીનો રોલ ભજવે છે, અભિનય બેંકર. આપણે એને બોલાવીએ અને પૂછીએ કે ખરેખર એની અંદર કંઈ બદલાયું છે. હું છેલ્લા 3-1 વર્ષથી કસ્તુરબા નાટક ભજવી રહ્યો છું અદિતિબેન સાથે. અદિતિબેને જ્યારે મને એપ્રોચ કર્યો કે આ ગાંધીનું કેરેક્ટર તારે કરવાનું છે, તો હું પોતે કન્વિન્સ નહોતો. લગભગ 8-1 મહિના અમે લોકો આ ડિસ્કશન ઉપર ચાલ્યા હતા કે હું પોતે મારી જાતને જ્યારે મિરરમાં જોઉં છું તો હું પોતે નથી વિચારી શકતો હતો હું કેવી રીતે ગાંધી ભજવી શકું. એટલે પહેલું તો પ્રશ્ન એ આવે કે ફિઝિકલ અપીરિયન્સ ગાંધી જેવું નથી, બોડી સ્ટ્રક્ચર, પછી એમનો કોન્ફિડન્સ કહો કે ગમે તે, કે વાંચવાનું શરૂ કર્યું, રીડિંગ પ્રોસેસ શરૂ થઈ, ત્યાં સુધી મારી ના હતી કે ના તમે બીજા કોઈને શોધી લેજો, હું નહીં કરું. પછી એક પોઈન્ટ ઉપર આવીને એવું નક્કી કર્યું કે ભલે જે બી હોય એ, પણ ગાંધી વિચારને અથવા તો જે ટેક્સ્ટ છે એ લોકોને જે હું ઓડિયન્સ સુધી પહોંચાડી શકું તો એ પણ ઇનફ છે, એના માટે કોઈ ગેટઅપની કે એની જરૂર નથી. એટલે એ પહેલો બદલાવ હતો. બીજો કે હું પોતે આમ જ્યારે રસ્તા ઉપર ક્યારેક એક્સિડન્ટ થઈ જાય, ક્યારેક કોઈકની સાથે બોલવાનું થાય તો બહુ વધારે અગ્રેશનમાં હોઉં છું હંમેશા. પણ એ પછી એક પ્રયોગ મેં જાતે એવો કરી છો કે એક વખત એક એક્સિડન્ટ થયું અને સામેવાળાની સાથે મેં એકદમ સ્માઇલ સાથે વાત કરી કે ઓકે સોરી, તો એ ત્યાં પતી ગયું. નહીંતર ત્યાં આમ જનરલી એવું થાય કે ઝઘડો થાય, મોટી બવાલ થાય, લોકો ભેગા થાય અને આખો સીન ક્રિએટ થાય. પણ આવા નાના નાના પ્રયોગો મેં મારી જાત સાથે કર્યા અને ઘણા ચેન્જીસ છે. તો હા, એટલે ગાંધી કરવાથી, એટલે જ એમની આત્મકથાનું નામ સત્યના પ્રયોગો છે. મને અભિનય વાત કરતો ત્યારે એક પ્રસંગ યાદ આવ્યો કે કેવી રીતના બદલાવ આવતો હોય છે અને કેવી રીતના કોઈ વાતમાં ઉત્પ્રોત થવાથી શું થતું હોય છે. મારે ગાંધી ફિલ્મના લેખક સાથે વાતચીત થયેલી, જ્હોન બ્રાયલી એમનું નામ, તો જે રિચર્ડ એટનબરોએ તો 18 વર્ષ સુધી એની પર કામ કરેલું, પણ જે એનો અંતિમ ડ્રાફ્ટ હતો સ્ક્રિપ્ટનો, એ જે છેલ્લા 3-4 વર્ષ જે કામ કર્યું એ જ્હોન બ્રાયલી, તો ફિલ્મમાં અત્યારે એમનું નામ આવે છે સ્ક્રીન રાઇટર તરીકે. તો એક જગ્યાએ મારે 2 દિવસ એમની સાથે ગાળવાનું બનેલું. તે વખતે હું સતત પ્રસંગો એટનબરો વિશે, બેન કિંગ્સલે વિશે, ગાંધીજી વિશે, એમના રિસર્ચ વિશે સવાલો પૂછ્યા જ કરતો હતો. તો એમાં એક એમણે એવી વાત કરેલી કે ગાંધી ફિલ્મ જો આપને યાદ હોય એટનબરોની, તો એમાં એક જગ્યાએ એક ડાયલોગ આવે છે કે એન આય ફોર એન આય વિલ મેક ધ હોલ વર્લ્ડ બ્લાઇન્ડ. અને એ વખતે રોનાલ્ડ રીગન પ્રમુખ હતા અમેરિકાના, અને એક ભાષણમાં એમને આ વાત ટાંકવી હતી. એટલે એ ટાંકતા પહેલાં એક્ઝેક્ટલી કયા સોર્સમાંથી, ગાંધીજીના કયા લખાણમાંથી આ વાત છે એ શોધવાના પ્રયત્નો ચાલુ થયા. તો એ લખાણમાંથી ક્યાંય એ વાત મળી નહીં. એટલે પછી એમણે આ જ્હોન બ્રાયલીને અપ્રોચ કર્યો, રિચર્ડ એટનબરોને અપ્રોચ કર્યો, અમેરિકાના પ્રેસિડેન્ટની ઓફિસમાંથી ત્યાં ફોન જાય છે કે ભાઈ આ કયા પુસ્તકમાંથી ડાયલોગ છે, આ લાઇન ક્યાં આગળ આવું લખાયેલું છે. એમણે કહ્યું નહીં, આ લાઇન તો ગાંધીજીના કોઈ પુસ્તકમાંથી મેં નથી લીધી, પણ એ પ્રસંગે ગાંધીજી આ રીતના બોલ્યા હોત એવું મને લાગ્યું, માટે મેં એ ડાયલોગ લખેલો છે. એટલે ગાંધીજીની સાથે જે જોડાતા જાય છે માણસો, એમાં આ હદ સુધી પરિવર્તન આવી શકે છે. ઉત્પ્રોત એ જે ઇમર્જન છે એનો પાવર આ છે કે છેલ્લે એક નાનકડો સ્ક્રીન રાઇટર એ એક આવી લાઇન લખી જાય છે જે આજે દુનિયા સમજે છે એવું કે ગાંધીજીની લાઇન છે. એટલે ગાંધી વિચાર પ્રસ્તુત છે, છે, રહેવાનો છે. અને હું માનું છું એમણે કહ્યું કે દરેકના મગજમાં ક્યાંક ને ક્યાંક હું હોઈશ અને કેમિકલ લોચો થતો રહેશે. એ કેમિકલ લોચા સાથે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક ગાંધી થવાનો, સત્યના પ્રયોગો કરી જોવાનો તો પ્રયત્ન કરીએ. એ પ્રયોગના પરિણામ સૌના પોતાના હશે, એ પ્રયોગ સાથે સૌ પોતાની રીતે જોડાશે, પણ હું માનું છું કે આ પ્રયોગ થતા રહેવા જોઈએ અને એના પરિણામો આપણને મળતા રહેશે. રાજમોહનજીનો ખૂબ ખૂબ આભાર, અભિજાતનો ખૂબ ખૂબ આભાર. અને સાથે જ એક જાહેરાત, ગઈકાલે નવજીવન પ્રેસમાં એક નવી કેફેનું ઉદ્ઘાટન થયું છે, જેનું નામ છે કર્મ કેફે. એક સત્ય આર્ટ ગેલેરીનું ઉદ્ઘાટન થયું છે અને હવે નવા ક્લોથિંગનું લોન્ચ બહુ ઝડપથી થશે, જેનું નામ છે વચન.
ગાંધીને નવા વિચાર સાથે, નવા કલેવરમાં અને નવા સ્વરૂપે આપણા સુધી વિવેક લઈ આવ્યો છે. આપણે બધાએ એકાદ વાર એ ગાંધી વિચારનો પણ પ્રયોગ કરી જોવો જોઈએ. જેમ નાટક જોવું જોઈએ એમ કર્મ કેફે પણ ગાંધી થાળી આપણને આપશે. ગાંધી સાથે જોડાયેલા બીજા સ્વાદ પણ આપણા સુધી પહોંચાડવાનો એમણે પ્રયત્ન કર્યો છે. આપણા ગુજરાતીપણામાં ક્યાંક ને ક્યાંક ગાંધી છે જ, અને માટે જ કદાચ ગુજરાત એ ગાંધીનું ગુજરાત છે. પોલીસ 24 કલાક સ્ત્રીઓ સાથે નથી હોતી. સો આઈ રિસ્પેક્ટ એવરી વન હુ રિસ્પેક્ટ્સ અ વુમન હુ નોઝ ધી ગાંધી. And after that, one of opines on Gandhi. જે અહીંયા વાત થઈ એ કસ્તુરબા નાટક અમે છેલ્લા 2 વર્ષથી કરી રહ્યા છીએ. અભિનય વાત કરી કે જ્યારે મેં એનું કાસ્ટિંગ ગાંધી તરીકે કર્યું ત્યારે એને કહ્યું કે મારે આ રોલ ભજવવો નથી, ત્યારે મારું પહેલું રિએક્શન એ હતું કે તું ગાંધી જેવો દેખાય છે એ અગત્યનું નથી, પણ તું ગાંધીનો સ્પિરિટ જો લાવી શકે સ્ટેજ ઉપર તો અમારે માટે બહુ મોટી વાત થશે. અને ત્યારે કદાચ અમદાવાદમાં એ એકમાત્ર એક્ટર હતો કે જે પ્રોટેસ્ટનું થિયેટર કરતો હતો, એટલે માટે મને એવું લાગ્યું હતું કે એ ગાંધીનું પાત્ર બહુ સારી રીતે ભજવી શકશે. આ નાટક લખવા માટે અમે જ્યારે નારાયણભાઈ દેસાઈ, માધવભાઈ દેસાઈના દીકરા જે ગાંધી કથાકાર છે બહુ જાણીતા અને 86 વર્ષની ઉંમર હતી ત્યારે એમની, એમને જ્યારે કહ્યું કે કસ્તુરબા ઉપર નાટક લખવું છે ત્યારે એમનું પહેલું રિએક્શન એ જ હતું કે કસ્તુરબા વિશે વિગતો ક્યાં છે આપણી પાસે, એમના ઉપર આખું નાટક ક્યાંથી લખાશે. તો અમે એમને કહ્યું કે કંઈ વાંધો નહીં, આપણે એવું કરીએ કે તમે જે પણ ગાંધી કથા કરો ત્યારે અમને બોલાવજો, તમે બોલતા જજો અને અમે તમારા સંવાદો લખતા જઈશું. એમ મેં અને મારા મિત્ર રક્ષાબેને 1 વર્ષ સુધી સતત નારાયણભાઈ સાથે અમે ગાંધી કથાઓમાં જતા ગયા અને એ જે બોલે એ લખતા ગયા. અને એમ કરતાં કરતાં એમની મેમરીઝમાંથી ઘણા બધા એવા પ્રસંગો નીકળી આવ્યા કસ્તુરબા વિશેના કે જે ક્યાંય ડોક્યુમેન્ટ થયા નથી. અને એમાંથી ધીરે 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 આખું નાટક જન્મ્યું કે ગાંધીજી જેવી વ્યક્તિના મિનિટે મિનિટ ડોક્યુમેન્ટ થયેલી આજે આપણને મળે છે. પણ અહિંસાનો ગાંધીજીને પહેલો પાઠ ભણાવનાર કસ્તુરબા વિશે આપણી પાસે વિગતો નથી. એ જમાનાની ઘણી બધી સ્ત્રીઓ વિશે આપણી પાસે વિગતો નથી. જો કે ગાંધીજી સ્ત્રીઓના એમ્પાવરમેન્ટના હિમાયતી હોવા છતાં આપણને એ ડોક્યુમેન્ટેશન મળતું નથી, જે બહુ દુઃખદ વાત છે. અને કદાચ એટલા માટે જ મારા માટે આ બહુ રસપ્રદ વિષય હતો રાજમોહનજી, કે કસ્તુરબા ઉપર કંઈક કામ થાય અને એવી ઘણી સ્ત્રીઓ ઉપર કામ થાય કે જેણે આઝાદીની મૂવમેન્ટમાં ઘણું બધું કન્ટ્રીબ્યુટ કર્યું હોવા છતાં આજે એના વિશે આપણી પાસે વિગતો નથી મળતી. આભાર.